નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે એક એવી શાકભાજીની વાત કરીએ જે રોજિંદી અને લગભગ વર્ષના મોટાભાગના સમયે માર્કેટમાં ઉપલબ્ધ હોય છે અને સસ્તી પણ હોય છે. આવી દૂધીની વાતો કરીશું. દૂધી એ સસ્તું શાક હોવાથી મોટાભાગના લોકો એને સૌથી વધારે વાપરતા હોય છે. પ્રકૃતિમાં જોવા જઈએ તો દૂધી જે છે એ ઠંડી પ્રકૃતિની છે, પૌષ્ટિક છે, એટલે એને તમે કાચી ચાવીને ખાઓ તો તમને મીઠી લાગે, સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે. હવે જે ચીજ સ્વાદમાં મીઠી લાગતી હોય એ બધી પૌષ્ટિક હોય, કેલરી પણ આપે અને થોડા પોષક તત્વો પણ આપે. એટલે આ વાત ખાસ તમારે થોડી ધ્યાનમાં લેવાની છે કે જે જે ચીજને તમે ખાઓ અને તમને ખાવાની થોડી મજા આવે, આ તમામ ચીજો શરીર માટે પૌષ્ટિક કહેવાય. બરાબર છે? તો આ તમે જો બટાકો ખાઓ અને શક્કરિયું ખાઓ તો બંનેમાં તમને સારું કયું લાગે? શક્કરિયું સારું લાગશે, ખાવાની મજા આવશે. થોડું કઠણ હશે પણ એ ખાવાની મજા આવશે. તો બટાકા કરતાં શક્કરિયું વધારે પૌષ્ટિક છે. બરાબર? તો આ વાત તમારે થોડી સમજવાની છે. એટલે કોઈ પણ શાકભાજી કે જે કંઈ ખાઓ છો તો એની અંદર પૌષ્ટિકતાનો ગુણ જે છે એ તમને ટેસ્ટી લાગે એ મહત્ત્વનું છે. એટલે દૂધી ઠંડી પૌષ્ટિક હોય છે, ધાતુવર્ધક છે, બળવર્ધક છે, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી છે, ગર્ભને પોષણ આપનારી છે, એટલે પચવામાં પણ બહુ સરળ હોય છે, એને શાક કરવામાં પણ ઝાઝો ટાઈમ લાગતો નથી. આમ તો અમે તો કહીએ છીએ કે એને આપણે બપોરના ખાનામાં કાચી દૂધી તરીકે એને ખાવ કાપીને, અને મોટી સાઈઝની જાડી દૂધી હોય તો એના બીજ જે હોય એ બીજ પણ તમે ચાવો તો તમને મીઠા લાગશે, ખાવાની ભાવશે એ ટાઈપના હોય છે. એટલે વચ્ચેનો જે સફેદ ગળ જે છે એ ટેસ્ટી હોય છે, ચાવીને ખાઈ શકાય એવો હોય છે. આપણે શું ટેસ્ટ જ કરતા નથી, સીધું શાક તરીકે ખાઈએ છીએ પણ કોઈ દિવસ કાચી દૂધીને કાપીને ખાધી નથી. તો વચ્ચેનો જે ગળ છે સફેદ એ તમને ખાવાની મજા આવશે એવો હોય છે. દૂધી ગરમીવાળાને એટલે ઉનાળાની સિઝનમાં ઠંડક કરવાનું કામ કરે છે, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. એટલે આનો ઉપયોગ ઉનાળાની સિઝનમાં સૌથી વધારે થાય છે. દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે, એ પણ ઠંડક કરે છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે એવું કહે છે, દૂધી બુદ્ધિ વધારે. દૂધી મધુર, સ્નિગ્ધ, પાચનમાં હલકી, પરંતુ વધારે ખાવાથી ભારે પડે પાછી. હા, કારણ કે વધારે ખાવ તો ગેસ પણ કરે. તો હૃદય માટે બહુ ફાયદાકારક કીધેલી છે. તો હૃદયની અંદર કોણ ફાયદો કરે? તો દૂધીની જે ઉપરની છાલ હોય છે, તમે દૂધીને વચ્ચેથી કાપો એટલે એની જે સરફેસ હોય, કિનારી હોય, એ કિનારી ઉપર બ્રાઉન રંગનું લિક્વિડ નીકળે છે, ચિકાસ. અને આ ચિકાસ હૃદયના બ્લોકેજને કાઢવાનો ગુણ ધરાવે છે. એટલે આપણે જ્યારે દૂધીનો રસ કાઢીએ છીએ એટલે ઉપરથી છાલ કાઢીને ફેંકી દઈએ છીએ. ખરેખર શરીરના કામનો સૌથી સારો કોઈ ઉપયોગી ભાગ હોય તો એ દૂધીની છાલ છે, એટલે એને કાઢીને ફેંકી ન દેવી. હા, ઉપર કોઈ વસ્તુ ખરાબ થયેલી હોય, બગડેલી હોય તો એટલો ભાગ તમે છોલીને કાઢી નાખો, પરંતુ આખી દૂધીની છાલ કાઢીને ફેંકી દો તો એમાં કંઈ પછી મતલબ વગરનું છે. બરાબર? તો આ હૃદય માટે ફાયદાકારક કીધેલી છે. રુચિ અને મૂત્ર ઉત્પન્ન કરનાર, એટલે પેશાબ ઓછો થતો હોય તો એમને પેશાબ પણ કરી આપે છે. ઝાડાને બોધનાર કીધેલી છે, ગરમીને કંટ્રોલ કરનાર છે, પિત્ત ઓછું કરવાવાળી કીધેલી છે. જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે એ લોકોને દૂધીના રસ પીવા જોઈએ શરૂઆતના સ્ટેજમાં. આપણી પ્રથમ આવે અને પિત્તવાળા હોય એવા લોકો દૂધીના રસ લે પાંદરા સાથે તો એમનું પિત્ત થોડું ઓછું થશે. વિષ, શ્રમ,
તાવ અને દાહનો નાશ કરનારી કીધેલી છે, બુદ્ધિવર્ધક પણ કીધેલી છે, ઊંઘ લાવનારી પણ કીધેલી છે, તરસ દૂર કરનારી છે, કારણ કે એમાં પાણીનું પ્રમાણ પણ હોય છે એટલે તરસ પણ દૂર થાય છે, રક્તસ્ત્રાવ અટકાવનાર કીધેલી છે, વાતપિત્ત નાશક અને કફ વર્ધક છે. એટલે જે લોકો કફ પ્રકૃતિવાળા હોય એ લોકોએ દૂધી વધારે ન ખાવી, ખાઈ શકાય રોજ પરંતુ એની મર્યાદામાં વધાર પડતી ન ખાવી. અને કાચી ખાવ તો બહુ સમસ્યા આવતી નથી, પણ રાંધીને ખાવ તો એ કફ વધારે કરે છે, કારણ કે જલ્દી સડી જાય એટલે કફમાં જલ્દી કન્વર્ટ થઈ જાય છે. બંગાળમાં દૂધીના પાનની ભાજી બનાવવામાં આવે છે, એટલે બંગાળના જે પૂર્વોત્તર રાજ્યો જે છે ત્યાં આગળ એના પાંદડાઓનું શાક કરીને ખાવાનો રિવાજ છે. દૂધીના બીજ જે છે એ મૂત્રલ છે, એટલે પેશાબ જલ્દી વધારે કાઢે છે અને એનાથી કિડનીની સફાઈ સારી થાય અને જે સોજાયા હોય એ સોજા ઓછા થાય. કારણ કે સોજા ક્યારે આવે કે તમારી કિડની છે એ કચરો બહાર કાઢે નહીં અને મૂત્ર રૂપે જે શરીરનો કચરો પ્રવાહી સ્વરૂપનો કચરો કાઢવાનો હોય એ ન કાઢે એટલે સોજા વધે, તો આ પેશાબની છૂટ થઈ જાય એટલે સોજા ઉતરી જતા હોય છે. શરીરમાં દાહ હોય, બળતરા થતી હોય, રક્તવિકાર હોય, ગુંગળા હોય, સિરસ હોય, ગરમી વધી હોય, નાક કે ગરામાંથી લોહી પડતું હોય, નસકોળી ફૂટતી હોય તો આ દૂધીના રસમાં મધ નાખી અને ઘી નાખી અને પીવાથી આ બધી સમસ્યાઓમાં ફાયદો થતો હોય છે. ખૂબ તાવ હોય અને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો દૂધીનું છીણ જે છે એ માથે કે કપાળે તમે બાંધી દો તો શરીરમાં એકદમ ઠંડક કરી આપે છે. એટલે જે આપણે તાવમાં પોતા મૂકીએ છીએ પાણીના, તો એની એવા વખતે આ દૂધીની તમે છીણ કરી નાખો અને એને માથે લપેટી દો તો તમને ઠંડક કરી આપે છે. દૂધીના નાના ટુકડા કરી એમાં આમલી અને સાકર નાખી એને કપડા વડે ગાળી કાઢો તો એ મગજની ગરમી, માથાના દુખાવા અને ગાંઠપણમાં લાભ થાય છે. એટલે ઘણા લોકો મગજમાં ગરમી ચડે એટલે ગાંઠપણ આવતું હોય છે. આ મગજની ગરમી ઘણા લોકો આ મગજમાં પછી લવાડા કરે ને હાથે કરે ને આવું બધું કરવાનું ચાલુ કરે તો માનવાનું કે મગજમાં ગરમી ચડી છે, તો એવા લોકો માટે આ દૂધીના ટુકડા અને આમલી મિક્સ કરી અને તમે એના રસ કાઢીને આપો તો એના ફાયદા થતા હોય છે. ઘી અને જીરું વડે બનાવેલી દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ ઉપર ચોપડવાથી હરસ મટે છે. એટલે ઘી અને જીરું સાથે દૂધીનું શાક અને એના પાનનો રસ હરસમાં ફાયદો કરે છે. દાઝી જવાથી થયેલા જે ચામડી ઉપરના જે રંગ બદલાઈ ગયા હોય તો એ દૂધીના ગર્ભની લુબ્ધી એને તમે ચામડી ઉપર લગાવો તો એનો જે રંગ છે બદલાઈ ગયો હોય દાઝી જવાથી, તો એ ચામડીનો રંગ પાછો લાવવામાં ફાયદો કરે છે. 10-20 ગ્રામ દૂધીના બીજના ચૂર્ણને તમે સવારે ગોળ સાથે કે ગરપણ સાથે ચાટો તો પેટના જે કૃમિ હોય એ કૃમિ પણ બહાર નીકળી જાય છે. દૂધીના બીજનો ચૂર્ણનો બીજો પણ ફાયદો થાય છે કે પેશાબના દર્દો જેટલા પ્રકારના છે એમાં પણ એ લાભ આપે છે. મધમાખી, કાનખજૂરો કે ઝેરી જંતુના ડંખ ઉપર દૂધીનું જે ડીંટા હોય એને પાણી સાથે ઘસી અને એનો લેપ કાઢી અને તમે એના ઉપર લગાવો તો આ વિષ જે થયું હોય એનો પણ વિષ ઓછું કરવાનું કામ કરે છે, એટલે ઝેરથી બચાવે છે. ગરમીની અંદર દૂધીના રસમાં તમે ગરપણ સાથે દૂધીનો રસ પીવો તો એ તમને ગરમીમાં રાહત કરી આપે છે. દૂધી નાખીને પકાયેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક રહે છે. આ નવરત્ન તેલ ને બધું આવે છે એ તમે લગાવો તો ઉનાળામાં તમને એમ લાગે કે આઈસ થઈ ગયું બોડી, મગજ માથું એકદમ ઠંડુ ઠંડુ લાગે છે. તો આ લોકો આવી આયુર્વેદિક ઔષધિઓ ઉપયોગ કરી અને તમને ઠંડકનો અહેસાસ કરાવે, તો આ દૂધી પણ એવી જ વસ્તુ છે. તો દૂધી નાખી અને જે તેલ તમે પકાવો એ પણ ઠંડકનો લાભ આપે છે. દૂધીના બીજ પાણી સાથે સવાર સાંજ ફાંકી જવાથી મૂત્ર પ્રવૃત્તિ વધે છે અને કિડનીની સમસ્યાઓમાં ફાયદો થાય છે. દૂધીના બીજની અવેજમાં તમે શક્કર, ટેટી, કાકડી કે તરદૂતના બીજ પણ લઈ શકો છો, તો આ પણ એટલા જ ગુણકારી કીધેલા છે. દૂધીનો મુરબ્બો પણ બને છે, એ પણ શરીરમાં ઠંડક કરી આપે છે અને દૂધીનો જે હલવો છે એ ધાતુ પુષ્ટિકર છે, એટલે
કામ શક્તિ થોડો વધારવાનું કામ કરે છે. દૂધીના બીજનું તેલ જે છે એ માથાના દર્દોમાં બહુ સારું પરિણામ આપે છે. વાળ ખરતા હોય તો દૂધીના બીજમાં પકાયેલું તેલ વાપરવાથી વાળ ખરવાના અને સફેદ થતા અટકે છે. તો આ બધા લાભ જે છે એ દૂધી અને દૂધીના બીજના, બરાબર. અને અમે તો અહીંયા હાર્ટના પેશન્ટો હોય એમને પણ કહીએ છીએ કે દૂધીની છાલનો રસ તમે મેક્સિમમ કાઢીને પીવાનું ચાલુ રાખો, તમારા હૃદયના કોલેસ્ટ્રોલ અને બ્લોકેજ જે હશે એ કાઢી નાખશે. અને છેલ્લે દૂધીમાં ખાસ એક વાત ધ્યાન રાખવાની છે, જે કંઈ દૂધીનું શાક કરો, દૂધી કાચી ખાઓ, તો પહેલાં એને ચેક કરી લેવાની, કડવી હોવી જોઈએ નહીં. આ વાત ધ્યાન રાખવાની છે. જો શાક તમે કડવી દૂધીનું કરી દો અને વધારે ખાઈ ગયા, મરી મસાલા નાખો એટલે કડવાશની ખબર ના પડે, તો એ માણસનું મૃત્યુ પણ કરી શકે છે. તો આ કડવી દૂધી ન હોય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો આ નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે પ્રશ્નોત્તરીમાં જોઈએ. એક ભાઈએ લખ્યું છે કે સર, મને અચાનક મસાની તકલીફ થઈ છે. હું રોજ એનિમલ લઉં છું, 12 વાગ્યા સુધી ઉપવાસ કરું છું, 2 ટાઈમ રાંધેલું ખાઉં છું. આપણને તો એમ તે આ ભાઈ આપણા NDS વાળા છે. લાસ્ટ 2 મહિનાથી મને આ મસાની તકલીફ છે. ભાઈ નથી પણ બેન છે, ઉંમર છે 50 વર્ષની. મને હાટકેશ્વરવાળા રમણભાઈ એ કહ્યું, તમે મને કહો કે તમારા કયા વિડીયોમાં મસાના વાત છે, હું એ તો હવે હું ચાલુ કરું. હવે આ બેન છે, એમને મસાની તકલીફ ચાલુ થઈ છે, 2 ટાઈમ રાંધેલું ખાય છે. રમણભાઈ હાટકેશ્વર CTM 4 રસ્તા આપણા સાધક છે, અને એમના ઘરે બેસીને મણિનગર થી લઈ ઈશનપુરથી લઈને CTMની રબારી કોલોનીની આજુબાજુના જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો એમના ત્યાં જાય છે. આપણા જેવું જ ત્યાં સેન્ટર ચલાવે છે, શાહીબાગના જેમ. અને એમના ત્યાં આપણા ત્યાં સેન્ટર ઉપર મળે બધી વસ્તુઓ મળે છે. એટલે રમણભાઈએ એમને બધી સલાહ આપી હશે, પરંતુ એમને આ તો ઘરકી મુલકી દાલ બરાબર. એટલે અંગત માણસ જે કહે એની કોઈ વેલ્યુ હોય નહીં. એટલે સાહેબે પાછી રમણભાઈએ કીધું હશે કે તમે રાજેશભાઈનો પ્રશ્ન મોકલજો, જવાબ આપશી, બરાબર. તો બેનને કહીશું કે તમે NDS ચાલુ કરી દો. મસા જે થયા છે તો તમારે હમણાં ગરમ પ્રકૃતિવાળી વસ્તુઓ જરા બંધ કરી નાખવી છે, મરી મસાલા બંધ કરી નાખવાના. રાંધેલું 2 ટાઈમ ખાવ છો તો એની જગ્યાએ 1 ટાઈમ કરી નાખો. સવારે ઉપવાસ કરો, લીલા પાનના રસ, દૂધી. આ દૂધી પણ મસા માટે ફાયદા કરે, ઠંડક કરી આપે. તો આ દૂધી મસાવાળા માટે પણ કામની છે. તો એ જરા એમને થોડું સમજ કેળવી અને ચાલુ કરો. અને જે વ્યક્તિ તમને કંઈ કહેશે તો એ તમારા ભલા માટે કહે છે. આપણા બધા સાધકો જે છે એકબીજાને કહેતા હોય કે ભાઈ તમે આમ કરો આમ કરો, ફાયદો થશે. તો એમાં કંઈ તમારા જોડે ફી લેવાય નથી. હા, અને એ સેવાના ઉદ્દેશથી તમને આ બધું કરી રહ્યા છે. જેટલા સાધકો આપણા સાથે જોડાયેલા છે અને આ બધા કામ કરે છે એ કંઈ પૈસા કમાવા માટે નથી કરતા. એ પોતે સાજા થયેલા છે અને એટલે એ બીજાને સાજા કરવાના પ્રયત્નના ભાગરૂપે તમને બધું ગાઈડ કરે છે. તમારા જોડે તમે હોસ્પિટલમાં જાઓ તો 300 થી લઈને 500 કે 1000 ને 2000-2500 રૂપિયા પહેલાં તો કાઉન્ટર ઉપર જમા કરાવો, પછી ડૉક્ટર તમને 5 મિનિટથી વધારે ટાઈમ આપતા નથી અને ઢગલો ગોળીઓ લખ્યા લે છે એ નફાની, બરાબર. આપણા ત્યાં આવું તો કંઈ છે નહીં. હા, અને આપણા જ્યાં જ્યાં સેન્ટરો ચાલે છે ત્યાં માર્ગદર્શન આપવાવાળા 1 રૂપિયાની ફી કોઈના પાસે લેતા નથી, બરાબર. તો રમણભાઈની જે છે સલાહ સૂચન એ પ્રમાણે ફોલો કરો. કોઈ વાતે કન્ફ્યુઝન હોય તો અમને પૂછી શકો છો. આપણી જે પહેલી નાની જે વાતો છે કે સવારે એનિમલની આંતરડા સાફ કરો, બપોર સુધી ઉપવાસ કરો, બપોરે લીલા પાનના રસ પીવો, બપોરથી સાંજ સુધી કાચું ખાઓ, રાત્રે એકવાર રાંધેલું ખાઓ, ડેરી પ્રોડક્ટ છોડી દો, બસ આ કોમન નિયમ છે. એ બધાએ સ્ટાર્ટ જ કરવાનો છે, બીમારી ગમે તે હોય. અને આ સાદી સમજ એનીમાં કઈ રીતે લેવો, જ્યુસ કઈ રીતે કાઢવું, ગળનાનો ઉપયોગ કઈ રીતે કરવો, દૂધની જગ્યાએ બીજા દૂધ કઈ રીતે બનાવવા, આ બધી નાની નાની ખાવા પીવામાં કેવી રીતે વિવિધ વાનગીઓ બનાવી શકાય એ બધું આપણા સાધકો તમને ગાઈડ કરે જ છે, સમજાવે છે થોડું, બરાબર છે. હા, તમને કોઈ ક્રિટિકલ પ્રોબ્લેમ હોય અને એવા કોઈ પેશન્ટ હોય તો એ અમને રિફર કરો, કોઈ વાંધો નથી.
બાકી જે નોર્મલ રૂટિન નાના નાના બીમારીવાળા છે એ લોકો તો એમની વાતો સાંભળી અને કામ ચાલુ કરી નાખો. આમાં કંઈ બહુ મોટું મગજ દોડાવવાનું છે જ નહીં, સાદું સિમ્પલ કુદરતના નિયમોનું પાલન કરવાનું છે. બીજા એક ભાઈએ લખ્યું છે કે ડિયર સર, આઈ એમ ફોલો ડાયટ સિસ્ટમ સિન ફેબ્રુઆરી 2020 આફ્ટર એટેન્ડિંગ શિબિર એટ ભુજ એન્ડ ફ્રી ફ્રોમ ટેબ્લેટ એન્ડ સુગર આફ્ટર પીપી બિલો 140 ઓલવેઝ, બટ ફાસ્ટિંગ સુગર કમ્સ બિટવીન 110 અને 220. નાવ ફિલિંગ ગુડ એન્ડ હેલ્ધી લાઈફ. વોટ શુડ આઈ ડૂ ટુ રિડ્યુસ ફાસ્ટિંગ સુગર બિલો 100? દિનેશભાઈ છે મુંદ્રાના, એ અમે ભુજમાં શિબિર કરવા ગયેલા એ વખતે આપણી શિબિર એટેન્ડ કરેલી છે અને એમને એવું કીધું છે કે ફાસ્ટિંગ સુગર 100થી ઓછી આવે એના માટે શું કરવું. તો તમે ફાસ્ટિંગ સુગર જો 100થી ઓછી લાવવી હોય તો તમે જે રાતનું એક ટાઈમ રાંધેલું ખાવ છો એની અંદર અનાજનું પ્રમાણ ઘટાડો, સાદું ને સિમ્પલ. તમે રાત્રે ભોજન કરો છો તો આપણે શું કરીએ છીએ, ખીચડીએ ખાઈએ ને જોડે ભાખરીએ ખાઈએ અને શાક પાછું એક અડધી વાટકી ખાઈએ, તો આ આ નિયમ નથી. આપણા નિયમમાં શું છે કે અનાજ એક ભાગનું અને 3 ભાગના શાકભાજી, એટલે 3 ગણું શાક હોય અને એક જ ભાગ તમારો અનાજનો હોવું જોઈએ. એટલે ખીચડી ખાવ તો જોડે રોટલી ભાખરી નથી ખાવાની, દાળ ભાત ખાવ છો તો જોડે રોટલી કે ભાખરીઓ ખાવાની નથી, અને ખીચડીને શાક ખાવ તો જોડે ખીચડી કે ભાત ખાવાના નથી. અનાજ કોઈ પણ એક ખાવાનું રાખો તો તમારો ડાયાબિટીસ એની મેળે ઓછો આવશે, બરાબર છે? તો આ ખાલી નાની વાતનું ધ્યાન રાખો, ચાવીને ખાવાનું રાખો, બરાબર છે? કાર્બોહાઈડ્રેટ જો તમે કાચું ખાવ છો અને તમારો ફાસ્ટિંગ 100 આવે છે તો ચિંતા કરવાની જરૂર જ નથી. હા, 200 સુધી અમે તો એમ કહીએ છીએ કે ભાઈ તમે બંને ટાઈમ કાચા ઉપર છો તો તમને 200 ડાયાબિટીસ સુધી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ ગોળી લેવાની પણ જરૂર નથી. જે દિવસે 200થી વધારે આવે એ દિવસે તમારે ગળ્યા વસ્તુઓ જે ડાયાબિટીસ વધારતા હોય કાચામાં પણ એવી વસ્તુ એક દિવસ પૂરતી નહીં ખાવાની, બીજા દિવસે ઓછો બતાવશે. હા, ડાયાબિટીસ તો સિમ્પલ છે, એ પેટ્રોલ કેરોસીનના જેવી વાત છે. કેરોસીન ભરો તો રિક્ષાને રેસ મારી મારીને વાપરવું પડે, હા, એક્સિલેટર આપો તો જ કેરોસીન વપરાય. એટલે જો તમે રાંધેલો કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ, બટાકાનું શાક છે કે રોટલી ને ભાત ને ખીચડી ને આવું બધું, તો એને વાપરવા મજૂરી કરવી પડે. અને શેરડીનો રસ પીવો તો એક્સિલેટર ન આલો ગાડીને તો એ પેટ્રોલ વપરાતું જાય, એટલે એ શરીર માટે ગુણકારી છે. તો એ એ નુકસાન કરતો નથી કાર્બોહાઈડ્રેટ્સ. હા, એટલે ઘર પણ એવું ખાઓ કે શરીરને નુકસાન ના કરે, ભલે વધારે ખાઓ પણ એની ચિંતા નહીં થાય, કોઈ ટેન્શન નહીં આવે. બીજા એક મેસેજ છે કે ભાઈ, હું લોકડાઉન પહેલાં NDS ફોલો કરતો હતો પણ લોકડાઉનમાં બધું શિડ્યુલ વિખરાઈ ગયું અને NDS છૂટી ગયું. અત્યારે મને કોરોના થયો છે અને ખૂબ જ તાવ આવે છે, માથું દુખે છે, ઠંડી લાગે છે અને શરીરમાં એકદમ વીકનેસ છે, મારે શું કરવું જોઈએ? હવે આ કેટલી ઉંમરના છે, એમને કોઈ બીજી તકલીફ હતી કે નથી, આવી કોઈ વાત એમને લખી નથી, બરાબર? તો પહેલાં તો જો તમે ઉંમરવાળા હો, 2-3 પ્રકારની બીમારીવાળા હો, તો હોસ્પિટલમાં દાખલ થાઓ એ વધારે સારું છે અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ લઈ લો. હા, તમારે કંટ્રોલ કરવો હોય, મન મક્કમ હોય તો તમે આવું કરી શકો કે અગાઉ પણ મેં એક વખતે એક એક્ઝામ્પલ આપેલો કે સિવિલ હોસ્પિટલના એક નર્સ બેન 24 કલાકનું નિર્જરા કરી અને એમને કોરોનાનું લક્ષણ એક જ દિવસમાં ઓછું, એટલે એક જ દિવસમાં કોરોના ગાયબ કરી દીધો હતો. તો નિર્જરા કરો, એનિમા લેવાના રાખો 3 ટાઈમ સવાર બપોર સાંજ, બરાબર? તો એનિમા લઈ અને નિર્જરા કરો તો સૌથી ઉત્તમ રસ્તો એ. બીજો રસ્તો, કે નિર્જરા ન કરી શકો તો લીંબુ પાણી અને નારિયેળ પાણી ઉપર રહો અને સાથે પપૈયાના પાનના રસ. એક દિવસ તમને વધારે લાગતો હોય કે વધારે પ્રોબ્લેમ છે અને લાંબા લાંબા દિવસથી પ્રોબ્લેમ છે
તો બબે પાંદરા ત્રણે ટાઈમ બબે બબે પાંદરાનો રસ ત્રણ ટાઈમ એક દિવસ પૂરતા લઈ લો, બીજા દિવસે બે ટાઈમ લેવાના અને ત્રીજા દિવસે એક વાર. તો આ ત્રણ દિવસનો પ્રયોગ લીલા પપૈયાના પાનનો રસ કાઢી અને પીશો તો પણ તમને રાહત થઈ જશે. બરાબર છે? આટલું કરવા છતાંય જો તમને એમ લાગે કે રાહત નથી થઈ તો પછી તમારે ઇમરજન્સી સારવાર લેવી જરૂરી છે. બરાબર છે? કારણ કે કોરોનાના નામે અમે તમને કહીએ એ સરકાર પણ એ ગાઈડલાઇનની વિરુદ્ધ હોય છે. એટલે આયુર્વેદ કે નેચરોપથીવાળા બી કોરોનાની વાત આવે એટલે એમાં ગાઈડ કરતા નથી, પરંતુ આ તમારે સેલ્ફ ડિસિઝન લઈ અને આ પ્રયોગ કરવાનો છે. બરાબર છે? અને આ કરશો તો લાભ થશે, હા, પરંતુ કંટ્રોલ ન થાય તો તમે જઈ શકો છો હોસ્પિટલે. બરાબર? કોરોના એ સાદા બીજા પ્રકારના વાયરસ જેવો જ છે, એટલે એમાં ખોરાક નાખવાનો બંધ કરવો પડે, રાંધેલું બંધ કરવું પડે, ડેરી પ્રોડક્ટ બંધ કરી દેવા પડે. અને જે લોકો એનડીએસમાં હોય છે એમને તો બહુ સમસ્યા આવતી નથી, પરંતુ જે લોકો છૂટ લે છે, ખાતા ખાવાનો કંટ્રોલ નથી, ડેરી પ્રોડક્ટો છોડતા નથી, એવા લોકો માટે આ સમસ્યાઓ કોરોનાની આવે છે. બાકી જનરલી સમસ્યા આવે નહીં. હવે બીજા એ પૂછ્યું છે કે મધ કોરે કોરું લઈ શકાય? તો મધ તમે ચમચી સીધું મોઢામાં મૂકી શકો. મધ એવું કોઈ તીવ્ર વસ્તુ નથી કે જેમ કે લીંબુ પાણી સીધું ચમચી ભરવાનું મોઢામાં મૂકો તો દાંત અંબાઈ જાય કે બીજી તકલીફ પડે. મધ એવી વસ્તુ નથી. મધ મોઢામાં મૂકો તો ચોકલેટ ખાતા હોય એમ મોઢામાં લાર વરસે અને લાર સાથે વગાડી વગાડીને પીતા જાઓ. હા, જાડું મધ હોય તો ધીરે ધીરે આ રીતે પીવો. મધ કોરે કોરું લઈ શકાય છે, એમાં વાંધો આવતો નથી. હા, પણ જે લોકોને વાયરસજન્ય પ્રોબ્લેમ છે, આ કોરોના જેવા છે કે શરદીના છે, કે આવા લોકોએ ઘર પણ ન લેવા એટલું સારું. અશક્તિ લાગે તો મધ લેવું અથવા ખજૂર ખાવું, અશક્તિ લાગે તો. બાકી ન લાગે અશક્તિ ત્યાં સુધી એ લોકોએ ખાટા ફળ લીંબુ પાણી ઉપર જ રહેવું જોઈએ, તો એનાથી વધારે શરીરમાં સફાઈ કામ થાય છે. અને આ કોરોના માટે તો સૌથી ઉત્તમ એક રસ્તો એ પણ છે, એ કેરાલાના ડૉક્ટર છે એમને આ અદ્ભુત રસ્તો બતાવેલો. કે એમને શું કીધેલું કે તમે એકાદ લીટર કે બે લીટર હુંફાળું પાણી બનાવો, સહેજ હુંફાળું. હા, જરૂર પડે તો સામાન્ય અંદર નમક નાખી શકો, સામાન્ય. હવે આપ જે પાણી જાય એને તમારે પીવાનું ચાલુ કરવાનું, ચમચી ચમચી આઈસ્ક્રીમ ખાતા હોય એમ સતત. હા, કન્ટિન્યુઅસ તમારે પાણી પીતા જ રહેવાનું, પીતા જ રહેવાનું, પીતા જ રહેવાનું, પીતા જ રહેવાનું, પીતા જ રહેવાનું. એક દોઢ બે લીટર પાણી તમે સરંગ પીવો. હવે આ પીતા જાઓ, પીતા જાઓ, પીતા જાઓ, ક્યાં સુધી પીવાનું? કે તમે આ સરંગ પીતા જાઓ અને આપણે જો મોઢાથી જે પાણી પીવો છો એ જઠરમાં જઈને સીધું આંતરડામાં થઈ નાના આંતરડામાંથી સીધું લોહીમાં ભરે, તો આ તમારા લોહીમાં આ ગરમ પાણી જવાનું ચાલુ થાય અને ત્યાં સુધી પીવાનું. કહે છે ડૉક્ટર કે તમને પરસેવો વળી જાય. ક્યાં સુધી? પરસેવો વળી જાય ત્યાં સુધી સતત પીવો. બરાબર? પરસેવો વળી જશે એટલે શું થશે કે તમારા શરીરમાં એક પ્રકારનું એક બોડીનું ટેમ્પરેચર એટલું વધી જશે કે જે એ ટેમ્પરેચરમાં કોરોનાના વાયરસ જે હોય એ ઓગળી જાય. આ અદ્ભુત પ્રયોગ છે. હા, અને કરી શકાય. જો તમે નિજરા નથી કરી શકતા તો આ પ્રયોગ કરી શકો કોરોનાવાળા, કે ભાઈ પાણી સતત પીવો અને પરસેવો છૂટી જાય ત્યાં સુધી પીવાનું. પછી એક લીટર પીવાથી પરસેવો છૂટી જાય તો એક લીટર, અને બે લીટર પીવાથી પરસેવો છૂટે તો બે લીટર સુધી પીવાનું. કોઈ ભારે માણસ હશે તો જરા વધારે પાણી જોઈશે, પતલો માણસ હશે તો ઓછા પાણીએ કામ પતી જશે. પણ આ પ્રયોગ અદ્ભુત છે. હા, શરીર પરસેવો છૂટી જાય એટલે એની મેરે અંદર વાયરસ બધા ખતમ થઈ જાય. હા, એટલે આ ગરમ પાણી એ અદ્ભુત પ્રયોગ છે. અને તમને બરાય ના એટલું હુંફાળું પાણી પીવાનું છે, એ પણ થોડું ધ્યાન રાખવાનું. પછી એટલું બધું ગરમ નહીં પીવાનું, મોઢાની ચામડી અને જીભની લાળ ગ્રંથિઓ ડેમેજ થઈ જાય, એ પણ ધ્યાન રાખવાનું છે. બીજા એક ભાઈએ પૂછ્યું છે કે શિબિરો સાહેબ ચાલુ છે? તો હમણાં તો શિબિરો બંધ છે, સરકાર છૂટ આપશે પછી કાયદા અને નીતિ નિયમોના પાલન સાથે અમે જાહેરાત કરીશું. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે એ લોકોને, ફેસબુક ઉપર જોડાયેલા છે એમને આ મેસેજ મળ્યા કરશે. એટલે શિબિર જેવી ચાલુ થશે એટલે તમને મેસેજ વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. બીજા એક પ્રશ્ન છે કે પગની નસ સુકાય છે તો એનું કારણ અને ઉપાય બતાવશો.
નસમાં રસી થઈ ગઈ છે તેનું પણ કારણ બતાવશું. તો અહીંયા શરીરમાં જે કચરો શરીર એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક સારા ઉદ્દેશ સાથે ખાઈએ છીએ કે શરીરનો શક્તિ મળે, શરીરનું મેન્ટેનન્સ થાય. આ આપણો મેઇન ખોરાક ખાવાનો ઉદ્દેશ શું? શરીરને ચાલુ રાખવા, બીમારી વગર ટકે અને તમે જીવન જીવી શકો અને જીવન જીવો એમાં આનંદ પ્રમોદ કરી શકો. આ આપણો ખાવાનો ઉદ્દેશ છે. તો આ જે ખોરાક તમે ખાઓ છો એ ખોરાક આપણે એવા ભાવ સાથે ખાઈએ છીએ કે એમાંથી બધું શરીર કામનું લઈ લે, બરાબર? એટલે તમે નાખો છો એ જઠરમાં જાય, જઠરમાંથી આંતરડામાં જાય, આંતરડામાંથી પાચન થઈ અને કામની ચીજો, એમાં બે પ્રકારની ચીજો આવે, એક શક્તિવાળી ચીજ અને બીજી રિપેરિંગ એટલે પોષક તત્વો, આ બંને શરીરમાં એબ્ઝોર્બ થાય. એટલે તમારા શરીરમાં શક્તિ ગઈ અને પોષક તત્વો ગયા, આંતરડા થકી લોહીમાં ગયા. હવે જે ખોરાક શરીરમાં આંતરડામાંથી લોહીમાં પહોંચી ગયો એ ખોરાક કાં તો શક્તિવાળો હશે કાં તો પોષક તત્વોવાળો હશે. તો આ બંને પ્રકારના જે ખોરાક છે એ ખોરાકનો ઉપયોગ શરીરે જે ખોરાકનું જેવું કામ છે એ પ્રમાણે શરીરને કરવાનું થશે. તમે શક્તિવાળો ખોરાક ખાશો ખાધો છે તો એને શક્તિરૂપે વાપરવાનું થશે. તમે મેન્ટેનન્સવાળો એટલે પોષક તત્વોવાળો ખોરાક ખાધો છે તો એને પોષક તત્વોની રીતે રિપેરિંગ માટે વાપરવાનું થાય. હવે તમે ખોરાક આપી દીધો શરીરને, હવે આ ખોરાક શરીર સામે એનો જે તે ઉપયોગ ન કરી શકે. માની લો કે તમે રિફાઇન્ડ ચરબી ખાધી, હવે ચરબીનું કામ છે તાકાત આપવાનું. હવે રિફાઇન્ડ ચરબી એ તાકાતમાં શરીર જલ્દી વાપરી શકે નહીં, તો આ કચરો શું થાય, શરીરમાં લોહીમાં ફળવાનું ચાલુ થાય, વપરાય નહીં સામે ફળવાનો કચરો વધી જાય. હવે આ કચરાનો નિકાલ કરવો પડે એને, એટલે શક્તિ તરીકે વાપરે નહીં, મેન્ટેનન્સ તરીકે ન વાપરી શકે, તમારા પેશાબ રૂપે ન કાઢી શકે અને તમને પરસેવા રૂપે પણ આ કાઢી ના શકે. તો શું થાય, આ બધું કોલેસ્ટ્રોલ વધારે, બ્લોકેજ વધારે. અચ્છા, બીજા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ્સવાળો કચરો હોય તો એ કચરો પાછો સ્ટોરેજ ના થાય. અમુક કાર્બોહાઈડ્રેટ જે છે શરીર એને ચરબીમાં કન્વર્ટ કરી શકતું હોય છે, અમુક નથી કરી શકતું. તો જે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, જે એ ખોરાકને અમુક કાર્બોહાઈડ્રેટ ચરબીમાં કન્વર્ટ થાય છે પણ પ્રોટીન જેવા ખોરાક છે એ કન્વર્ટ થઈ શકતા નથી. તો આ ખોરાક જ્યારે શરીરમાં નકામાં ફરે છે અને એ ફરતા ફરતા સડવાના ચાલુ થાય છે, શરીર મેન્ટેન કરી શકતું નથી અને પછી સમસ્યાઓ આવે છે. તો શરીરની અંદર સમસ્યા આવવાનું કારણ એક તમારા આંતરડામાં ગંદકી ભેગી થાય, બીજી તમારા લોહીમાં ગંદકી ભેગી થાય. આંતરડામાં ગંદકી ભેગી થવાના બે કારણો છે, એક તો ચાવીને ખાતા નથી, બીજું વજનવાળો ખોરાક ખાઈએ છીએ અને પાછો રાંધીને ખાઈએ છીએ. રાંધેલો ખોરાક ઓર પાછો જલ્દી સડી જાય, વજનવાળો હોય એટલે આંતરડા ધક્કા મારી ના શકે અને પાછા ચાવ્યા ના હોય એટલે ઓર પાછી સમસ્યા વધે. એટલે જે લોકો ચાવતા નથી, વજનવાળો ખાય છે વધારે, રધી રધીને ખાય છે, ત્રણે ટાઈમ રાંધેલો ખોરાક ખાય છે, એ લોકોના શરીરમાં કચરા વધવાના ચાન્સ ફૂલ છે અને એ લોકો જ માંદા પડે છે. શહેરના લોકો પરસેવો પાડીને કચરો નથી કાઢતા, એટલા માટે ડૉક્ટરોએ સવારે રાજા જેવું, બપોરે વેપારી અને રાત્રે ભિખારીની જેમ કશું ખાધા વગર ઊંઘવાની સલાહ આપી છે. તો આ શા માટે, કે તમે જરૂર કરતાં વધારાનો કચરો શરીરમાં ભરશો નહીં. તમારા શરીરમાં પ્રોબ્લેમ આવ્યો છે તો એના પાછળ આ બધા કારણ છે. જરૂર કરતાં વધારે ભરવું, જે ભરો એ શરીર વાપરી ના શકે, શરીર એનો નિકાલ કરીને બહાર ના કાઢી શકે, પાછા શરીરને જરૂર હોય એવા ખોરાક ના આલો, ના જરૂર હોય એ બધું ભરભર કરો, તો શું થાય, શરીરમાં આ બધી સમસ્યાઓ પેદા થાય છે. તો તમારા પગની નસ સુકાય છે એનો મતલબ છે મેન્ટેનન્સ થતું નથી, કચરો નીકળી નથી રહ્યો, સડો થઈ રહ્યો છે. રસી, રસી એટલે શું, પાક, પરવું. તો આ રસી એટલે સડી, સડો, એક પ્રકારનો સડો કહેવાય. તો આ સડો, કચરો કાઢો, નાખવાનું ઓછું કરો, એનીમાં લેવાનું ચાલુ કરો, 24 કલાકમાં 8 કલાકના વચ્ચે જ ભોજન કરો, બાકીના 16 કલાક કંઈ ના ખાઓ, શરીરને સફાઈ થવાનો ટાઈમ આપો અને ખાટા ફળ વધારે ખાઓ જે તમારા શરીરમાંથી કચરાને બહાર કાઢશે. હા, આપણા બાઇકનો એક પ્લગ બગડી જાય છે
તો પ્લગને કોઈ દિવસ કાઢી અને ફેંકી નથી દેતા અને નવો લગાવતા નથી. પ્લગને શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. સાફ કરીને પાછો પ્લગ લગાવો છો એટલે આપણા શરીરમાં કોઈ સ્પેરપાર્ટ બગડ્યા હોતા નથી. 90% થી વધારે રોગો શરીરમાં કચરો ભેગો થવાના કારણે છે. તો કચરો કાઢો, સ્પેરપાર્ટ કામ કરવાના ચાલુ. હા, સાદું સિમ્પલ ગણિત. એટલે તમે એક તો કચરો કાઢવા માટે ખાટા ફળનો ઉપયોગ કરો, બીજું શરીરમાં એક વખત કચરો કાઢી નાખો, અને જે નાનું મોટું મેન્ટેનન્સ છે આ મેન્ટેનન્સ માટે પોષક તત્વો જોઈએ. અને પોષક તત્વો એટલે રિપેરિંગનો સામાન કહેવાય, અને સામાનનો ઉપયોગ કરી રિપેર કરે એવા કારીગરો. આ બે વસ્તુઓ તમે લીલા પાન થકી આપવાના ચાલુ કરો. હા, કચરો કાઢો, સફાઈ કામ કરો અને રિપેર કરો, વાત પૂરી. આમાં કંઈ નવું કરવાનું જ નથી. એટલે સવારે એનિમા લઈ આંતરડા સાફ રાખો, બપોર સુધી ઉપવાસ કરી લોહી સાફ કરો, બપોરથી સાંજ સુધી જરૂર હોય તો જ શક્તિવાળો ખોરાક આપો, ન હોય તો નહીં આપવાનો, અને રિપેરિંગવાળો ખોરાક વધારે આપો. બસ, હા, ખાટો ફળ ખાઓ એટલે સફાઈ થશે, પાંદરાના રસ પીવાના ચાલુ કરો એટલે કારીગરો અને સામાન બંને મળી જશે. હા, ધીરે ધીરે ચાઈ ચાઈને ખાવાનું રાખો, મમળાઈ મમળાઈને પીવાનું રાખો, લાળ સાથે ઉતારવાનું રાખો. તો આ નાની વાતોનું ધ્યાન રાખશો તો આ બધી સમસ્યાઓમાંથી તમે બહાર આવી શકશો. બરોબર છે? તો હવે આ નાની જે વાતો, ગઈકાલે જે મેં વિડીયોમાં બધાને આગ્રહ કરેલો કે દરેક સેન્ટરો જે જે લોકો ચાલુ કરશે ત્યાં અમે એક નાના બેનરો પણ આપીશું, એ લોકોને મહેનતાનું મળી રહે. એટલે તમારે થોડું રોકાણ કરવાનું થશે, બહુ વધારે એટલું મોટું લાખો રૂપિયા રોકાણ કરવાનું નથી. હા, 10,000થી લઈને 25,000 રૂપિયા સુધીનું રોકાણ તમે સ્ટાર્ટ કરો અને તમે તમને ડિસ્કાઉન્ટ મળશે એ મટીરિયલમાંથી. પણ હા, દરેક વસ્તુ આપણી અવેલેબલ રાખવાની છે, 2-2, 5-5 નંગ પણ રાખવા પડશે. તો જે જે લોકો, અમુક લોકોએ મેસેજ મને કર્યા છે કે ભાઈ અમે અમારા વિસ્તારમાં કરવા માગીએ છીએ, તો જેને ઈચ્છા હોય, હા, એક દહેગામની અંદર અમારા એક મિત્ર છે, વકીલ છે, યોગેશભાઈ, તો એ કાલે મને મળેલા, સેન્ટર ઉપર આવેલા ગાંધીનગર. મને કે સાહેબ, મારી એક સરસ ઓફિસ પડી છે GIDCમાં, હા, દેગામ, અને દેગામની GIDC દેગામ સેન્ટર સિટીના વચ્ચે જ છે, બહુ દૂર નથી, એટલે શહેરને GIDC બધું એક જ કહેવાય. તો એમની ઓફિસ પડી છે. મને કે સાહેબ, જે કોઈ વ્યક્તિ એ અમદાવાદ રહે છે, એમની જગ્યા પડી છે, કોઈ એવો સાધક મળતો હોય, હા, કે ભાઈ આ બધું NDSનું સેન્ટર ચલાવવા માગતો હોય તો મારી જગ્યા એમને વાપરવા એમને માફીશ. તો આવા સેવાભાવી સાધકો આપણી સાથે જોડાયેલા છે. તો દહેગામમાં રહેતા હોય અથવા દહેગામની આજુબાજુ રહેવાવાળા કોઈ આપણા સાધક હોય, આ વિડીયો જોતા હોય, તો એ મારો કોન્ટેક્ટ કરે, તો હું એમને યોગેશભાઈ જ્યારે કોન્ટેક્ટ કરી આપીશ તો ત્યાં પણ એ સેન્ટર ચાલુ કરી શકે છે. બરાબર છે? તો આવા જે જેમને પોતાની જગ્યાઓ આપી છે, અને ભલે આમાં કેવું હોય કે જે વ્યક્તિ ધંધાદારી હોય એની જગ્યા પડી હોય પોતે ના આપી શકે સેવા, પરંતુ એ જગ્યાનો ઉપયોગ બીજા સાધકો જે ફ્રી છે, રિટાયર થયેલા છે અને જેમના જોડે કામ નથી અને આપણે કંઈક સમાજ માટે કરવું છે એવી જેમને ભાવના છે, એ લોકો આવા લોકોનો સાથ સહકાર લે અને કામ કરે. જે રીતે પેલા અંકલેશ્વરવાળા ભાઈ, એમના મિત્ર સ્ટેશનની પેલી બાજુ દુકાન ધરાવતા હતા અને આપણા સાધક છે, તો એમને પોતાની દુકાન, ચાલુ દુકાનમાં એક જગ્યા કાઢી આલવાની વાત કરી કે મારી દુકાનમાં જ હું એક ટેબલ, ખુરશી અને એક સામાન રહે એટલી હું જગ્યા અલગ કાઢી આપીશ અને લોકોને માર્ગદર્શન આપવા માટે ચાલુ કરો એમ. તો જે રીતે વઢવાનમાં, સુરેન્દ્રનગરમાં દિનેશભાઈ પટેલ પોતાનો વિનાયક સ્ટીલવાળા, પોતાની ઓફિસે પોતાનો ધંધો ચાલુ છે, એમ જ એમને એક કેબિન જેટલી જગ્યા જુદી કાઢી આપી છે. તો આ રીતે જે જે સાધકો જોડાયેલા છે આપણા સાથે, આપણી વાતોમાં વિશ્વાસ છે અને પોતે લાભ લીધા હોય, એ લોકો આપણા સત્કાર્યમાં જોડાશે એવી અપેક્ષા સાથે નમસ્કાર.